હેલો, હું ડૉક્ટર શ્વેતા કોટેચા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજી ગ્લોબલ IVF સેન્ટર. આજે આપણે એક અમારા એવા પેશન્ટને મળશું કે જે ટોટલ એમના મેરેજને તો 21 વર્ષ થયા, પણ 15 વર્ષ ખૂબ થાકી હારી ફરી બડી ટ્રીટમેન્ટ કરીને અંતે આપણે ત્યાંથી એમણે રિઝલ્ટ મેળવેલ છે, અને ઈ એમનો એ પ્રેશિયસ અનુભવ આપણી સાથે શેર કરવા માગે છે. તો ચલો આપણે ચેતનાબેન અને સંજયભાઈને, જે જામનગરથી છે, એમની સાથે વાત કરીએ અને એમને મળીએ. ચેતનાબેન, ઉંમર કેટલી હશે તમારી? 43 વર્ષ. ઓકે. અને તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? 21 વર્ષ. 21 વર્ષ થયા છે. આગળ તમારે એક બાળક હતું ને એક્સપાયર થઈ ગયું ને, ત્યારે એને કેટલા વર્ષ થયા એ વાતને? 15 વર્ષ થઈ ગયા. અને એ પછી બી કંઈક તમારે મિસ થઈ ગયું ને, શું હતું એ? કેટલા મહિનાની કસુવડ થઈ? 1.5 મહિનાની. અને એ પછી એકાદ વાર નળીમાં બી રહી ગયું છે ને, એનું બી તમે પહેલા એ નળીમાં બી રહી ગયું હતું, એક નળી બી તમે કઢાવી નાખેલી છે. ઓકે. એ પછી તમે કેટલી ટ્રીટમેન્ટ કરાવેલી, કઈ કઈ જગ્યાએ કરાવેલી છે? સુરત કરાવી હતી શરૂઆતમાં, પછી જામનગરમાં 4-5 જગ્યાએ બતાવી, પછી ગ્લોબલમાં 18માં આવ્યા હતા. હા હા, આપણે ત્યારે એક તમારી ટ્રીટમેન્ટ ત્યારે કરી હતી, 18માં એક આપણે ટ્રીટમેન્ટ કરી હતી, પણ એમાં ત્યારે રિઝલ્ટ ન મળ્યું, એટલે ત્યારે પછી તમને શું ફીલિંગ થઈ હતી, કેમ તમે ટ્રીટમેન્ટ બંધ કરી દીધી? એમાં એવું છે, જો પછી મારા સસરા નણંદે કરાવી દીધું, અપંગ હતા ને, IVF જામનગર કરાવી દીધું. એનો ખર્ચો હતો, સસરા ઓફ થઈ ગયા, એનો ખર્ચો હતો, હિંમત હારી ગઈ હતી, હું થાકી ગઈ હતી. પછી ફરીથી તમને અહીંયા કરાવું તો જ, પણ કઈ મજબૂતી થોડીક હતી ને, હારી બેઠી હતી. ઓકે. એટલે હવે હિંમત કરી. હા, પછી ફરીથી એમ તમને ક્યારે મનમાં એવું થયું કે ના હવે મારે ટ્રીટમેન્ટ કરવી છે, હવે મારે ગ્લોબલમાં? અને ફાઇનલી એમ કહે ને કે જ્યારે જેનો સમય હોય એ વસ્તુ ત્યારે થાય, એટલે એ ફરીથી 18 પછી તમે 23માં અહીંયા ગ્લોબલમાં આવ્યા, અને ત્યાં સુધી 15 વર્ષ સુધી તમે બધી ટ્રીટમેન્ટ કરી. 2023માં તમે આવ્યા, પછી આપણે ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં તમારી પ્રેગ્નન્સી રહી ગઈ. ઓકે. અત્યારે તમારે કેટલા મહિનો ચાલે છે? 6 મહિનો ચાલે છે ને, એટલે હવે 2-4 મહિના રહ્યા બસ ખુશીની. સરસ. તો પ્રેગ્નન્સી જ્યારે તમારી પોઝિટિવ આવી, માની એટલે તમારી ટ્રીટમેન્ટ આપણે સ્ટાર્ટ કરી, ત્યારે તમારી ચામડી ગર્ભાશયની જરાય નથી બનતી, એટલે 1-2 મહિના તો આપણે ચામડી બનાવવા મહેનત કરી, એની બધી આગળની ટ્રીટમેન્ટ તમને આપી. ઘણા બધા પેશન્ટ તમારી પાસે એવા આવે છે કે જેમને ગર્ભાશયની ચામડી બનવામાં જ પ્રોબ્લેમ હોય છે, એટલે અમારા 2-3 પેશન્ટ તો એવા બી છે કે જેમને બધે હરી ફરીને બધા ડોક્ટર્સ એમ કહી દીધેલું કે તમારી ગર્ભાશયમાં પ્રેગ્નન્સી રહેશે જ નહીં, સરોગેસી કરાવવી પડશે, અને એવા કેસમાં અમારા અનુભવ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી અમે એમને પણ ટ્રીટમેન્ટ કરેલી અને પ્રેગ્નન્સી રાખેલી છે. તો ગર્ભાશયની ચામડી બી કદાચ સારી ન બનતી હોય તો એમાં કંઈ નિરાશ થવાની જરૂર નથી, આપણી પાસે ગ્લોબલ છે તો દરેક વસ્તુ પોસિબલ છે. જ્યારે તમારી પ્રેગ્નન્સી પોઝિટિવ આવી ચેતનાબેન, તો તમારો શું ફિલિંગ્સ હતી ને શું અનુભવ હતો? એમાં દર્શન સાહેબને મળ્યા, ત્યાં દર્શન સાહેબે કીધું તમારે સારવાર કરવી હોય તો કાયદેસર કઈ પ્રમાણે આવવું જોશે, અને સાહેબનો સ્વભાવ બહુ સારો છે, એટલે એના હિસાબે અમને એમ થયું કે સાહેબને મળીએ અને ટ્રીટમેન્ટ કરાવી, અમને 100% રિઝલ્ટ મળશે. તો દર્શન સાથે ટ્રીટમેન્ટ કરી અને અમને 100% રિઝલ્ટ મળ્યો. ગ્લોબલ હોસ્પિટલના બધા સ્ટાફ તરફથી શુભેચ્છા છે કે તમારી સરસ આવી જ હેલ્ધી પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહે, અને પૂરા મહિને સરસ બાળક તમે ગ્લોબલમાંથી ઘરે લઈને જાઓ, અને તમારી જે 15 વર્ષની મહેનત છે એનો તમને સરસ ફળ મળે. ગ્લોબલ હોસ્પિટલમાં અમારા જેવા કોઈ પેશન્ટ હોય અમને ઘણી તકલીફ હતી, પણ અમારે રિઝલ્ટ મળ્યું છે તો ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવો, અને બહુ કામ સારું છે, અને ડૉક્ટરનો સ્વભાવ બહુ સારો છે, અને ગ્લોબલનો સ્ટાફ અન્ય બધા બહુ હળી મળીને રહી એમ છે, અને સારું માર્ગદર્શન આપી રહ્યા છે. થેન્ક યુ ગ્લોબલ IVF.